यूक्रेन पर सैन्य कार्यवाही नो आदेश ज्या रशियाना राष्ट्रपति पुतिने आपी दीधो छे। आदेश यूक्रेन नी सेना सरेंडर करे तेवू पुतिन नु कहेवू छे। नाटो अने ईयू ने दखल न देवा पण चेतवणी आपी देवामां आवी छे। पुतिन ने मळी चूकी छे सैन्य बळ उपयोग करवानी परवानगी। आ एक मोटी खबर सामे आवी रही छे। आपने जणावी दईए कि हालना तबक्के यूक्रेन रशिया वच्चे महायुद्धना जे भणકારા વાગી રહ્યા છે તે વચ્ચે આવી રહેલી મોટી ખબર પુતિન ને મળી ચૂકી છે સૈન્ય બળ ઉપયોગ કરવાની પરવાનગી। પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી। નિવેદન પછી બળવાખોરોના કબજામાં રહેલા વિસ્તારોમાં વિસ્ફોટ કરવામાં આવ્યા છે। સ્પેશિયલ ફ્લાઇટમાં વધુ 182 ભારતીય દિલ્હી લેન્ડ થઈ ચૂક્યા છે। આ દરમિયાન જો વાત કરવામાં આવે તો રશિયા અને યુક્રેન વચ્ચે વધતા યુદ્ધના જોખમ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ મુલાકાત કરી હતી। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેન દેશવ્યાપી ઇમરજન્સીની જાહેરાત કરી દીધી ત્યારે પુતિનને મળી ચૂકી છે સૈન્ય બળ ઉપયોગ કરવાની પરવાનગી। रक्षा विशेषज्ञ जयदेव जोशी जी हमारी साथे जुड़ाई चुक्या छे। गुड मॉर्निंग सर। सौथी मोटी खबर जे सामे आवी रही छे रशिया यूक्रेन वच्चे युद्धना भणકારા वच्चे हवे पुतिन ने चेतवणी छे यूक्रेन पर सैन्य कार्यवाही नो आदेश शुं कहेशो आप? जी चोक्कसपणे आपे जेम कह्युं तेम युद्धना भणકારાઓ અને અત્યાર સુધી જે આપણે સાંભળતા હતા એ હું એમ કહીશ કે ખોખલા ભણકારાઓ હતા। આપણી ચેનલના માધ્યમથી 4-5 દિવસ પહેલા એ પણ વાત થઈ હતી કે આટલું બધું વાક યુદ્ધ નથી થતું હતું જ્યારે અસલિયતમાં લડાઈ થવાની હોય છે ત્યારે। આ 4-5 દિવસોમાં શું બનાવો બન્યા? મ્યુનિકમાં એક સિક્યોરિટી કાઉન્સિલની બેઠક થઈ ત્યાં પ્રેસિડેન્ટ યુક્રેનના જઈને બોલ્યા। એ પછી અલગ સ્વાયત્ત રાષ્ટ્ર તરીકે રશિયાએ એમને અનાઉન્સ કર્યું। એના 2 દિવસ પછી તરત જ એમણે યુક્રેન ઉપર ઓફેન્સિવ અથવા ડિફેન્સિવ ફોર્સનો ઉપયોગ એટલે કે સૈન્યના ઉપયોગની પરવાનગી મેળવી। આ બધું જે છેલ્લા 3-4 દિવસોમાં બન્યું એ નક્કર અને ઠોસ વાતો હતી અને એક્સપેક્ટેડ હતું કે આ સંસદને વાત કર્યા પછી એક ચક્રી શાસન એવું ચલાવતા પુતિન, નાટોથી ન ડરતા એવા પુતિન અને યુક્રેનને કચડી શકવાની સામરિક અને ઈચ્છાશક્તિ ધરાવતા પુતિન આ કરશે એ એક્સપેક્ટેડ હતું અને એ જ આપણે જોઈ રહ્યા છીએ। કદાચ આવનારા અમુક કલાકોમાં જ આપણે ક્રોસ બોર્ડર એક્શન હવાઈ અથવા પાયદળ સેના દ્વારા જોઈ શકશું। બિલકુલ, આ સાથે પુતિને એવી ધમકી પણ આપી છે જો કોઈ દખલઅંદાજી કરશે તો તેઓ પણ ભોગવવા માટે તૈયાર રહે। પુતિન યસ, જેમ મેં કીધું એમ ઈચ્છાશક્તિથી રશિયાના લોકોના સમર્થનથી અને સામરિક અને અમુક હદે આર્થિક રીતે પણ ઘણા મજબૂત અને સ્ટ્રોંગ ફૂટિંગ ઉપર છે જી। હવે આવું પુતિન શું કામ કહી શકે કોઈ કઈ કરશે તો? કારણ કે યુક્રેન આ કરશે નહીં। નાટો કન્ટ્રીઝ જે છે એ ભલે વાતો કરે છે પણ યુક્રેન જે છે હજી સુધી નાટો સંગઠન જે છે તેનું સદસ્ય છે નહીં। જયદેવજી, યુક્રેનમાં રશિયન સૈન્યની મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, યુનાઇટેડ નેશન પણ ના લે। યસ, યુક્રેનના 4 જયદેવજી, યુક્રેનના 4 મોટા શહેરોમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા છે। માત્ર ચેતવણી નહીં, હવે બ્લાસ્ટ શરૂ થઈ ચૂક્યા છે। યસ એક્ઝેક્ટલી, એઝ આઈ ટોલ્ડ યુ કે થવાનું જ હતું, બનશે કે અમુક કલાકોમાં, સો યસ એક્સપેક્ટેડ છે। આપણે બસ એ જ પ્રાર્થના કરીએ આપણી ચેનલના માધ્યમથી કે સિવિલિયન ટાર્ગેટ અને નાગરિકો સૌથી ઓછો ભોગ બને આમાં। યુક્રેન સરેન્ડર નહીં કરે તો હજુ પણ વધુ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે? યુક્રેનને સરેન્ડર કરવું જોઈએ, શું થશે? કારણ કે તેની અસર શું અન્ય દેશો પર પણ પડશે? સરેન્ડર કરવું, કદાચ એના વિશે વાત કરવી થોડું વહેલું છે કારણ કે કોઈ પણ આત્મગૌરવ વાળો દેશ આટલું વહેલું સરેન્ડર ના કરે, નંબર 1। નંબર 2, રશિયા કેટલું આક્રમણ કરવા માંગે છે? માત્ર 2 પ્રોવિન્સીસ ને સંપૂર્ણ રીતે આઝાદ કરવા માંગે છે કે આખા યુક્રેન ને? એ ખ્યાલ નથી। અને યુક્રેન પણ એક મજબૂત રાષ્ટ્ર છે, ઈચ્છાશક્તિ વાળું છે, ક્ષેત્રફળની રીતે બીજું સૌથી મોટું રાષ્ટ્ર છે યુરોપનું, એટલે થોડું વહેલું છે આત્મસમર્પણની વાત કરવી અને એમના આત્મગૌરવને પણ થોડું આમાં હાનિ પહોંચે। કદાચ આત્મસમર્પણને તો હજી કદાચ 2-3 દિવસ પહેલા તો વાત કરવું કદાચ વહેલું કહેવાશે। જે રીતે હાલમાં હથિયારો રાખી દો, ઘરે ચાલ્યા જાઓ, સૈનિકોને વારંવાર આ પ્રકારે કહી દેવામાં આવતું હતું, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જે આદેશ આપી દીધા છે, હાલના તબક્કે આ યુદ્ધના બંકારા સતત છેલ્લા કેટલા દિવસોથી સમાચારોની અંદર આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે, મારો સીધો સવાલ એ છે કે કેટલા દેશોને આ યુદ્ધથી સીધી ઇફેક્ટ થશે? ઘણા બધા દેશોને યુદ્ધની પોતાની ઇફેક્ટ હોય છે,
યુદ્ધની વિનાશક ઇફેક્ટ્સ વધારે હોય છે અને એનાથી કોઈ પણ બચી નથી શકતું. એ ડિફેન્સ પ્રોડક્શન હોય, ડિફેન્સના લોકો હોય, સૈનિકો હોય, સૈનિકોના પરિવારજનો હોય અને નોર્મલ અર્થતંત્ર પણ હોય. રશિયા બહુ મોટો દેશ છે એને પણ એના સુદૂર પૂર્વ પશ્ચિમ અને નોર્થ બોર્ડર્સ કે જે ઘણી દૂર છે આ આખા એક્શનથી એમનાથી પણ કોઈ બચી નહીં શકે. બહુ દૂરગામી ઇફેક્ટ થશે આની અને જોઈએ કેટલી મોટી સ્કેલમાં આ અથડામણ અને આક્રમણ હવે જે શરૂ થઈ ગયું છે આક્રમણ થાય એના ઉપરથી કોઈ આકલન કાઢી શકાય પણ થોડું વહેલું છે. બિલકુલ બિલકુલ જી, 24 કલાક સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો હાલમાં યુક્રેન સરેન્ડર નહીં કરે તો ભોગવવું પડશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આપી દીધા છે આદેશ. યુદ્ધનો પ્રારંભ યુક્રેનમાં રશિયન આર્મીની મોટી કાર્યવાહી, ચાર જગ્યા પર, ચાર શહેરોમાં ધડાકા થયા છે, બ્લાસ્ટ કરી દેવામાં આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવમાં પણ મોટો ધડાકો થયો છે. પુતિનને મળી ચૂકી છે સૈન્ય બળ ઉપયોગ કરવાની પરવાનગી. કીવ એરપોર્ટ નજીક પણ ફાયરિંગની શરૂઆત કરી દેવામાં આવી છે.